न्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार सकल श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની ભક્તોને આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર પાંચમો અને તરંગ છત્રીસ એની અંદર છેલ્લે એમ કથા લખે છે કે શ્રીજી મહારાજ માંડવી ગામની અંદર બિરાજમાન છે ને મહારાજે સંતોને જ્ઞાન ઇન્દ્રિયોને જીતવી એ વિષયે ઘણો મોટો ઉપદેશ આપ્યો મહારાજ એક સંતને ચાલતા ચાલતા હવેલી ધારીને જોવાઈ ગઈ તો મહારાજે સંતોની સભાની અંદર એ સંતનું નામ લીધા વિના બહુ જ રોક્યા ટોક્યા સંતોને ખજૂરના ઠળિયા કાઢવાનું પણ જ્ઞાન રહ્યું એવા કરી દીધા કેવા રોકતા ટોકતા હશે બોલો આપણને તો મહારાજ વાલા લાગે કારણ કે રોકે ટોકે નહીં ને એટલે ખજૂરના ઠળિયાનું બાંધનાર્યું સંતોને એ કેટલા ટોક્યા હશે સંતોને હવે આગળ મહારાજ હજુ આજે પણ થોડો ધોકો તો લેશે એટલે આપણને થોડો વાગશે તો ખરો હા પણ કંઈ વાંધો નહીં આપણે તો બખ્તર પહેરીને બેઠેલા છે ને આગળ આધારણ સમી લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર પાંચમું તરંગ સાડત્રીસ શ્રી હરિ વાત કહત હે હરિજન પ્રતિ જોય મુક્ત હોયા બધ મે માલમ હોય ઓલામાં વંચાય છે હા ને આ તમે જોઈને ગાયક છો મારી યારે श्री हरि बात कहत है हरिजन प्रति जोय मुक्त हो या बद में अति विषय मिले मालम होय विषे की चाह जु बद को परे पर करन त्याग तैसे मुक्त को रहत है हरि पद में अनुराग તેસે રહત અનુરાગ શ્રી હરિએ હરિભક્તોની સાથે વાતો કરતા કહ્યું માણસને હું વિષયથી મુક્ત છું કે વિષયોમાં બંધાયેલો છું તેની ખબર તો વિષયનો જોગ થાય ત્યારે પડે જેમ બદ્ધ જીવને વિષયની ચાહના હોય છે તેથી તેને દુઃખ પડે તો પણ ત્યાગ કરી શકતા નથી તેવી જ રીતે મુક્તને ભગવાનના ચરનારવીમાં દ્રઢ અનુરાગ હોય છે એવા મુક્ત તો ભગવાનના ચરણોમાં પ્રેમ કરતાં જે કોઈ તેમાં અંતરાય કરે તેમાંથી ચિત્તને તોડી નાખે છે ને ભગવાનમાં પ્રેમ વધારવામાં જે સહાયરૂપ થાય તેનો જ સંગ કરે છે મહારાજે હરિભક્તોને સન્મુખ જોઈને વાત કરી છે દરેકે પોતાના આત્માને ઓળખવો જોઈએ હું બદ્ધ છું કે મુક્ત છું બદ્ધ એટલે બંધાયેલો મુક્ત એટલે છૂટેલો બધ એટલે બંધાયેલો અને મુક્ત એટલે છૂટેલો જે બંધનમાં નથી હવે આપણી સ્થિતિનો થોડો અભ્યાસ કરીશું ને તો એવું જણાશે કે આપણે સંપૂર્ણ મુક્ત નથી અને આપણે સંપૂર્ણ બદ્ધ નથી એવું નથી થતું કે આપણે જગતના વિષયો બસ ભોગવવા જ છે ભોગવવા છે એવાય આપણે નથી જો એવું હોય તો મંદિરે અવાય જ નહીં જો એવું હોય તો આ સભામાં બેસાય જ નહીં જો એવું હોય તો નિત્ય કથા સંભળાય જ નહીં એટલે આપણે નથી સંપૂર્ણ બદ્ધ આપણે નથી સંપૂર્ણ મુક્ત તો ઓળખવું જોઈએ મારું બદ્ધપણું કેટલું છે અને મુક્તપણું કેટલું છે એ મહારાજ અહીં કે છે મહારાજ કે માનસને હું વિષયથી મુક્ત છું કે વિષયમાં બંધાયેલો છું તેની ખબર વિષયનો જોગ થાય ત્યારે પડે રાજા પેલા બિરબલની વાત છે ને કે બાદશાહ પાસે બિલાડી બેઠી હતી અને બિલાડીના માથા ઉપર દીવો મૂકેલો હતો અને ત્યારે બાદશાહે કીધું કે બિરબલ જોવા આ બિલાડી કેવી ડાહી છે કેવી ડાહી છે મારી સેવામાં કેવી સ્થિર થઈને રહી છે ત્યારે બીરબલે કીધું કે તમારી વાત તો સાચી જો સ્વભાવ ટળી ગયો બિલાડીનો મારી ભેગા રહેવાથી જોયું બીરબલ કે હા પણ બાદશાહ આટલું જલ્દી તમારે સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ ના ના કે મારી ભેગા એટલે સ્વભાવ ટળી જાય જો બિલાડીનો સ્વભાવ ટળી ગયો બીજે દિવસે બીરબલ ઉંદર લઈને આવ્યો ઠેલીમાં અને એક ઉંદર છોડ્યો શું થાય કહો તો કોળીઓ રે માથા ઉપર એમ આપણે બધા કથામાં બેઠા હોય ધૂન કરતા હોય કીર્તન કરતા હોય ભજન કરતા હોય કરતાલ લઈને નાચતા હોય હા 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 જાને બ્રહ્મની અંદર ડૂબી ગયા બધા એવું થઈ જાય ને એક ધારા કથા ચાલતી હોય ને એક ધારી કથા સાંભળતા હોય પણ આપણને મન ભાવતા ઉંદરો શબ્દરૂપી ઉંદર સ્પર્શ રૂપી ઉંદર ગંધરૂપી ઉંદર સ્વાદરૂપી ઉંદર આ બધા ઉંદરો નજરની સામે જો આવી જાય તો ગમે એટલું બ્રહ્મ જ્ઞાન ઠલવાતું હોય તો બધું ઉડી જાય ઉડી જાય ને મન ભાવતું મળી જાય આપણને જે વિષયમાં આસક્તિ છે એ વિષય આપણી સામે આવે એટલે તરત જ એમ થાય રસોડાની અંદર સરસ મજાની રસોઈ બનતી હોય અને રસોઈની સુગંધ આ સભાની અંદર આવતી હોય એમાંય આપણને ભાવતો એવો દૂધપાક બનતો હોય ભજીયા બનતા હોય અને અહીં સભાની અંદર પછી લેટ થોડું થતું હોય તો શું થાય સ્વામીને મનમાં બેઠા બેઠા કહીએ સ્વામી નહીં ખબર નહીં એમને ખાવાનું નહીં ને આપણને ખાવા દેતા નથી ટાઈમે આવું થાય કથામાં મસ્ત કોઈ પ્રોબ્લેમ નહોતો પ્રોબ્લેમ ક્યારે શરૂ થયો સુગંધ આવી ત્યારે આપણે બધા મુક્ત છીએ પણ ક્યાં સુધી જ્યાં સુધી વિષયનો યોગ નથી ત્યાં સુધી મુક્ત પણ જેવો વિષયનો યોગ થયો એ પછી શબ્દરૂપી વિષયનો યોગ થાય સ્પર્શ રૂપી વિષયનો યોગ થાય એટલે તરત આપણું ખેચાણ કે ઓળખવું કે મને કયા વિષયમાં હજુ છે એ વિષયમાં આસક્તિ છે કેટલા ફોર્સ વાળી છે વિચારવું અને વિચારે કરીને આ શક્તિને ટાળવી વિચારે કરીને ટાળવી મહારાજ સંતોની બહુ પરીક્ષા લેતા ગામ દોનથી નીકળીને એક ગામમાં જમીન સંતો મધ્ય અને મહારાજ સાથે ચાલ્યા જતા હતા તે રસ્તામાં મહારાજે સંતોને એવું પૂછવા લાગ્યા તમે કેટલી વાર રોટલી લીધી ગણી તમે કેટલી રોટલી લીધી એમ પૂછવા લાગ્યા દૂધપાક કેટલો લીધો કેટલી વાર દાળ લીધી હતી કેટલી વાર ભાત લીધો પછી સંતોને કહેવા લાગ્યા તમે પંદર શેર ખાધું કેટલું કેટલા કિલો ઘેર જઈને ગણજો આમ અહીં કોઈ અમે નથી ખાતા આટલું તો આ હશે સમર્થ એ વખતે કોઈ સંતો પંદર શેર ખાધું તમે દસ શેર ખાધું જે સંતો કે મેં આટલી રોટલી લીધી આટલી દાળ લીધી આટલો દૂધ પાક લીધો એ મહારાજ કે તમે દસ શેર ખાધું દસ શેર એટલે તમારે અમેરિકામાં દહ દી હાલે કોઈને કહ્યું કે તમે સાત શેર કોઈને કીધું તમે પાંચ શેર ખાધું પછી કહે તમે શું સાધુ છો પેટ ભરા છો ભાયાતમ સોયની વાતો એકસો ત્રણ નંબરની છે એમાં છે એ તો બ્રાહ્મણે સૌને સારું રસોઈ કરી હતી પણ અમે ઉઠ્યા ન હોત તો બ્રાહ્મણની વાંસે કશું રહેત જ નહીં તમે તો ઊભા જ ના થા પલાઠી વાળી દીધે કારણ કે સંતો ત્રણ ત્રણ દિવસના ચાર ચાર દિવસના ભૂખ્યા હોય એ જમાનામાં કઈ આવું નહોતું કે જ્યાં જઈએ ત્યાં મેવા મીઠાઈના ઢગલા થઈ જાય એવું નહોતું કે આવા આશ્રમો કે મંદિરો નહોતા કે સૂકા મેવાન ફળોના ઢગલા થઈ જાય સંતોને જ્યાં જાય ને ત્યાં મેથી પાક ખાવાનો સૌથી પહેલા ગાળોનો વરસાદ થાય ખાવાનું તો મળે નહીં ને ઉપરથી માર ખાવાનો ચાર પાંચ દીએ કોઈ ગામ આવે ને કોઈ હરિભગત આવે તો એ જમવાનું દે પછી તો શું થાય ત્રણ દીની ભૂખ હોય તો થાય શું પણ મહારાજ છતાં પણ સંતોને વળતા હરિભક્તોનું પણ મારા જે ખ્યાલ રાખતા અને વાલા ભક્તો એ વાત નક્કી છે આપણને કયા વિષયમાં આસક્તિ છે ને એની આપણને ખબર હોવી જોઈએ કે મને આ વિષયમાં આસક્તિ વધારે છે કયો વિષય એવો છે કે જે આપણને ભગવાનમાંથી ખેંચી લે ઓળખો તો જોઈએ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચ વિષય છે બોલો તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આખી દુનિયા શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ આ પાંચ વિષયની પાછળ જ દોડે છે કેસર કેરી ચાલીસ ડોલરનું બોક્સ આવતું હોય કેટલા ડોલરનું ચાલીસ ડોલરનું આવતું હોય અને દિવસના પચાસ ડોલરની જોબ હોય એક દિવસના પચાસ ડોલરની જોબ હોય પણ કેસર કેરી ખાવાનો જો રસિયો હોય ને તો ચાલીસ ડોલરનું બોક્સ લાવીને ખાઈ શકે ખાઈ શકે છે ને તમે જુઓ ખાવા પીવાની દુકાનોમાં ગમે એટલી સુધી મંદી આવી કોઈ દી તમે કેટરિંગ અમને કેટલાય સલાહ આપે સ્વામી ચાલુ દો ને મેં કરવું છે પણ હવે આ બાબુ દાદા દાદા ને કાળુ ને બધા દહ દાદા ભેગા થાય તો થાય બાકી હું કેટરિંગ થાય કેટરિંગ ચાલુ દો ને સ્વામી કોઈ દી અટકે જ નહીં આરો જબરો ધંધો છે પછી આ વાળનો નો ધંધો નખનો ધંધો જોરદાર દિવસ એમાં મંદી ના આવે બોલો બાકી વાળ ને નખ છે શું શરીરનો કચરો કચરાને જ કાઢવો પડે ને હવે માણસ કચરાને શણગારે હું શણગાર કરું કચરામાં શું શણગાર આ નખ અને કેસ છે એ તો કચરો છે એટલે તો કાપવા પડે છે એટલે તો કાઢવા પડે છે પણ કળિયુગનું આશ્ચર્ય તમે જોવો કચરાને શણગારવાની દુકાનોને હવથી મોંઘો એનો આનું કારણ જીવને વિષયમાં આસક્તિ છે શું છે વિષયમાં આશક્તિ છે એને કચરાની પણ હજુ ખબર નથી પડી કારણ કે કચરો કહેવાય હવે નખને હું લાંબા કરીને કામ મને કહો શું કામ ઘણા તો એટલા લાંબા કરે આવડા લાંબા કે એ ગ્રીનિસ બુકમાં નામ લખાવવું હોય ભગવાનને ખબર આવડા લાંબા નખ કરે ઘણા બહુ શોખ હોય નખનો વાળનો મને તો હમણાં એક આપણા હરિભગત છે અને વાળની દુકાન છે તો એમાં કંઈક થોડું જવાનું થયું ઠાકોરજીની પધરામણી કરવા ત્યારે મને તો ખબર પડી કે આ વાળના આટલા ભાવ હોય એમ આટલો લોકો આની પાછળ ખર્ચો કરે છે ત્યારે ખબર પડે મન કે આમાં મંદી આવે જ નહીં સ્વામી કોઈ દિવસ આ ધંધામાં કોઈ દિવસ મંદી નહીં કારણ કે જીવને વિષયમાં રાગ છે જેને મૂકી દેવાનું છે જેને છોડી દેવાનું છે જે હળેલું જ છે જે બગડેલું જ છે એનું જીવને જ્ઞાન નથી રાખવું જોઈએ આપણે આ શરીરની તંદુરસ્તીનો ખ્યાલ રાખવો જોઈએ શરીરનું પોષણ પણ યોગ્ય આપવું જોઈએ શરીરની દવા પણ કરવી જોઈએ જરૂરિયાત એ આસક્તિ નથી શરીરને દવાની જરૂર છે શરીરને ખોરાકની જરૂર છે શરીરને કપડાંની જરૂર છે એ નથી પણ આવું જ કપડું આવા જ બૂટ આવા જ વાળ આવું જ ઘર આવો જ સોફા હા જરૂર છે આજના યુગ પ્રમાણે જરૂર છે રાખો હાવ તૂટેલું ફૂટેલું ના હાલે તમે ગ્રહસ્થ આશ્રમમાં છો અમારી શોભા કહેવાય અમારી ગોદડી ફાટેલી તૂટેલી હોય ને અને એની ઉપર અમે બેઠેલા હોઈએ ને તે અમારી શોભા છે પણ તમારી શોભા એ નથી તમારે રાખવું જોઈએ તમે સંસારમાં છો પણ એટલી બધી આસક્તિ ન હોવી જોઈએ કે ભગવાન ભૂલી જવાય એટલી બધી આસક્તિ ના હોવી જોઈએ એટલે અહીં આગળ મહારાજ કહે છે ઓળખવો કે મારો જીવ બદ્ધ છે કે મુક્ત છે જેમ બદ્ધ જીવને વિષયની ચાહના હોય છે તેથી તેને દુઃખ પડે તો પણ ત્યાગ કરી શકતા નથી વ્યસની વ્યક્તિ હોય હોસ્પિટલમાં દાખલ થયો હોય તમે વિચારો એને છેલ્લા શ્વાસ ગણાતા હોય તો પણ સિગારેટ પીવા જોઈએ એને ત્યાગ નથી થઈ શકતો જે વિષય એનો પ્રાણ લે છે છતાંય પણ છોડી નથી શકતો દારૂડીયો છે એને ખબર છે છે કે મારા પ્રાણ લે પરંતુ દારૂને છોડી નથી શકતો કારણ કે બદ્ધ છે બદ્ધ જીવ છે એના કારણે છોડી નથી શકતો અને તેવી જ રીતે મુક્તને ભગવાનના ચરનારીમાં દ્રઢ અનુરાગ હોય છે મુક્તને શું હોય છે જેવી રીતે પેલા વિષયને વિષયનું વ્યસન હોય છે મુક્ત મુક્તને ભગવાનના ચરનાર અનુરાગ હોય છે ભગવાનની મૂર્તિમાં હેત હોય છે એને ભગવાનની મૂર્તિ છૂટી જાય એ ન પોસાય અને ઓલાને પોતાનો જગતનો વિષય છૂટી જાય એ ના પોસાય એ ના પોસાય સરસ મજાનો પ્રસાદ પીરસાતો હોય સારામાં સારો પેંડા બરફીનો અને એમાં તમે છેલ્લા રહી ગયા તમને બહુ ભાવે છે પણ તમે રહી ગયા તો તમને એમ થાય ઓ મહારાજની મૂર્તિનું સુખ લેવાનું છે આપણે તો પેંડા બરફીમાં શું પછી ગુરુજી પાસે સંતો પાસે જઈને કહો કે કઈ નહીં પેંડા બરફી નહીં તો મૂર્તિ આપી દેજો આવે એની જગ્યાએ એવું કોઈ માગે પણ દુઃખ થયા કરે ખારું રહી ગયા શામાં રહી ગયા પ્રસાદમાં નહીં પેંડા બરફીમાં રહી ગયા એ વિષયની આસક્તિ છે ખેચાણ છે આ તો દ્રષ્ટાંત દઉં છું એવી રીતે બધી જ વસ્તુમાં એક ક્રિકેટ ક્રિકેટ જેવી વસ્તુ હોય ભારત પાકિસ્તાનની હાલતી હોય અને આ ભાઈને કોઈ કારણસર જોબ પર જવું પડે એવું જોઈ ને તો એને એક મહિનો વસવશો રહે શું વસવસો રહે અરે જોવાનું રહી ગયું જોવાનું રહી ગયું કોણ તને એવોર્ડ દેવાનો તો જોવાનું રહી ગયું પણ જીવને આસક્તિ એવી છે વિષયની આસક્તિ એ રમત ગમત પણ એક પ્રકારનો વિષય જ છે ને આ રહી ગયું ભગવાન ભજવાના રહી ગયા મૂર્તિને ધારવાનું રહી ગયું ચરનારમાં પ્રીતિ કરવાની રહી ગઈ આ જગતમાંથી પ્રીતિ તોડવાની રહી ગઈ આવી ચિંતાને આવો વિચાર એ જેને મુક્ત થાવું છે ને જે મુક્ત થયેલો છે એની પાસેથી જે વિચારો મળે છે અને જે મુક્તના રસ્તે હાલે છે એને જે વિચારો ગમે છે બીજાને ગમતા જ નથી નિષ્કુળાન સ્વામીના દીકરા ગોવિંદાનંદ સ્વામી ગઠપુરમાં આવ્યા સાધુ થવા માટે તે લાડુબાન બાપાએ મહારાજે સૌથી પહેલાં મોકલ્યા તે લાડુબાન જીવુબા છે ને એ બહુ મોટી લેબ હતી પહેલાં પહેલું એનાલિસિસ કરી નાખે કે આ ચાલે એવો છે કે નહીં તે ઓલા ગોવિંદાનંદ સ્વામીને લાડવા જમવા બેહાડ્યા તો જમવા બેહાડ્યા ને એમાં લાડુબાન જેવું શું કર્યું કે હૌથી નીચે નીચેની બાજુએ જુવારનો રોટલો મૂક્યો એની ઉપર બાજરાનો રોટલો મૂક્યો અને એની ઉપર ઘઉંનો રોટલો મૂક્યો ઘઉ બાજરો ને જુવાર અને ત્રણ થાળીમાં મૂકી અને નિષ્કુળાન સ્વામીના એ દીકરા જે આવ્યા એની પાસે થાળી મૂકી કે જમો નિષ્કુળાન સ્વામીના જે દીકરા આવેલા જે ગોવિંદાનંદ સ્વામી એમને થાળીમાંથી ઘઉંનો અને બાજરાનો રોટલો બાજુમાં મૂકીને જુવારનો રોટલો જમ્યા મીઠા મીઠો ઘઉં લાગે પછી બાજરોન પછી જુવાર ધાનની દ્રષ્ટિએ ઊંચામાં ઊંચું આ કહેવાય ને જુવાર તો છેલ્લે કહેવાય જુવારનો રોટલો જમ્યા ત્યારે લાડુ જીવ બોલ્યા સિંહના તો સિંહ જ હોય ને કે શું બોલ્યા સિંહના તો સિંહ જ હોય પાસ થઈ ગયા કે આને વાંધો નહીં આવે વાંધો નહીં આવે પણ આવતા વેત જ એમ કે શું આ રોટલા લાડુ છે કે નહીં એ હાલે સાધુમાં જે રોજ નવું નવું ગોતે એ હાલે અમારા દાદાઓને પૂછો દાદાઓ કે જેટલો વૈરાગ ખબર નહીં ઘેર જે થાય એ પણ અહીં સંતો ભેગા રહીને તો ઘણું બધું નિવૃત્ત પામી ગયું ઘનશ્યામ દાદા તો બહુ વખત કે ઘણું બધું નિવૃત્ત થઈ ગયું કે સંતો નથી દંડો લેતા સંતો નથી તલવાર લેતા સંતો નથી કાંઈ વઢતા આવા વડીલ દાદાઓનું શું પણ અમારી ભેગા રહેવું અમારી ભેગા રહેવા માત્રથી જ અડધા સ્વભાવો તો બાષ્પીભવન થઈ જાય કારણ એ છે કે અમારી ભેગા એટલું બધું બંધન લાગુ પડી જાય બધી બાજુનું કે આમ તમે છૂટા તોય તોય બંધનમાં બંધનમાં છૂટાણા એવું છે એટલે ગભરાઈ ના જતા દાદાઓ તૈયાર થાજો હા પાછળ પાછા ગભરાતા નહીં બાબુ દાદા આવી જજો પાછા મુક્ત થઈ જજો બધ ના રહેતા એવા મુક્ત તો ભગવાનના ચરણોમાં પ્રેમ કરતા મુક્તો છે ને એ તો ભગવાનના ચરણોમાં પ્રેમ કરે જે કોઈ તેમાં અંતરાય કરે તેમાંથી ચિત્તને તોડી નાખે ને ભગવાનમાં પ્રેમ વધારવામાં જે સહાયરૂપ થાય તેનો જ સંગ કરે છે તેમજ ચૌદ લોકના ભોગ સુખને ત્રિવિધ તાપથી સળગતા દેખે છે એવા તે મુક્ત બળવાન છે અને તેમના સમાગમથી મનુષ્ય બહુ સાગરને તરી જાય છે આ લોકની જેને આ પરલોકના સુખ સારું રે તેને કરી હરિ ભક્તિ રજી છે સંસાર સુખ થયું ખારું રે ચૌદ લોકને ને ચતુર દા જગ માં જે જે કહેવાય રે જ્યાં ચૌદ લોક સુધી એને બળતી અગ્નિ જેવું લાગે આ લોકની જેને આશા તજી છે કોના માટે પરલોકના સુખ સારું રહે મહારાજે વડતાલના સોળમાં વચનાઉતમાં કીધું મહારાજને કોઈએ કીધું કે મહારાજ આ તમે મહારાજ નાના નાના જીવન સમાધિ કરાવો છો એના કરતાં મોટા મોટાને સમાધિ કરાવો તો કેટલું સારું એક સયાજીરાવને સમાધિ કરાવીને વશ કર લો તો આખું વડોદરા વસ થઈ જાય એક એકને ક્યાં પકડવો મહારાજ આવા મોટા મોટાને કરાવતા હો તો મહારાજ કે મોટા માણસ હારે અમારે બને જ નહીં મોટાને ધનનો મધ અને અમારે ત્યાગને વૈરાગનો મધ તે કોઈ કોઈને નમી દે એમ નથી મહારાજ કે મોટો માણસ રાજી થાય તો હું આપે ગામ ગરાશને ધન આપે એની તો અમારે લાલસા નથી અને પછી મહારાજ જે બોલ્યા એ શબ્દો બહુ જ વિચારવા જેવા સમજવા જેવા અને ધારવા જેવા છે મહારાજ એમ બોલ્યા અમારે તો નેત્રમીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે એવું ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી યાદ રહી ગયું તમને બોલો અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોક ના રાજ્યને વિશે પણ નથી આપણને કોઈ બ્રહ્માની સીટ આપે આપણને કોઈ ઇન્દ્રણી સીટ આપે કે ઇન્દ્ર થઈ જાઓ બ્રહ્મા થઈ જાઓ મોટા પ્રકૃતિ પુરુષ આદિકની સીટો ઉપર આપણને બેસાડે તો પણ ભગવાનનો ભક્ત એવો હોવો જોઈએ કે એને ભગવાન સિવાય બીજે પ્રીતિ ના થાય નિષ્કુળાન સ્વામી જ્યારે ધામમાં જાય છે ત્યારે શ્રીજી મહારાજ નિસ્કુળાંત સ્વામીને ધોલેરામાંથી ધામમાં લઈ જવા માટે સ્વામીને લીધા શ્વેતદીપ પાસેથી પસાર થયા તે શ્વેતદીપની ગાદી ખાલી પડી હતી આવે શિવેદદીપના અનંત મુક્તો જે ગાદી નામ હાથ જોડીને નિરન્નપણે તપ કરી રહ્યા છે કારણ શરીરના ભાવને ટાળી રહ્યા છે એ ગાદી ઉપર મહારાજે કીધું સ્વામીને કે સ્વામી આ ગાદી ખાલી પડી છે બેહો ને થોડી વાર અહીં સત્સંગ કરાવો ને સ્વામી કે મહારાજ છેતરશો નહીં સીધો ધામમાં લઈ જાઓ કે આવી તો બહુ ગાદીઓ પર બેઠા આને વૈરાગ કહેવાય આને વિષયમાંથી પ્રીતિ તૂટી કહેવાય આપણે તો અહીં આગળ પાંચ માણસ વચ્ચે આપણો દંડો નથી છોડતા પાંચ માણસ ઉપર એ આપણો રૂઆબ ના છોડીએ તો આવી ગાદી આપે તો આપણે ઉભા રહીએ ખરા ભગવાન જોડે મૂકીને ભાગ્યે આપણને જો મહારાજ એવું કહે કે આ ઇન્દ્રની ગાદી પર બેહવું છે તો પ્રોબ્લેમ થઈ જાય હા રોકાઈ જઈએ એટલે મહારાજને તો પહેલેથી કેવું મહારાજ એક કાળો પાટો લઈને આવજો ને આંખે બાંધીને લઈ જજો સીધા મૂકતોની સભામાં મૂકજો રસ્તા વચ્ચે ક્યાંય રાખતા નહીં બાકી રસ્તા વચ્ચે જો બતાવે તો ખોટું ના કર્યું હોય તો આ શક્તિ ચોક્કસ થાય અને મુક્ત પુરુષ જો માઇક પંચ વિષયના ભોગ મળે તો વિષય ભોગને અતિ ભયંકર ને ઘાતક રોગ સમજે છે મુક્ત કો મિલત વિષે કો ભોગા અતિ દારો ના સો જાનત રોગા વિશે મન આનંદ હોવે વિશે હોવે પરમ શત્રુ સમતા જોવે પરમ શત્રુ સમતા કુ જોવે સિંહા સર્પકો લગે જ્યુ ત્રાસા तैसे विषे को देखत हरिदास विषे मे राग लग ही दूखा विषे मै राग लग ही दूखा विषे त्यागे होय परम सुखा विषे त्यागे होय परम सुख મુક્ત પુરુષને જો માઈક પંચ વિષયના ભોગ મળે તો તે વિષય ભોગને અતિ ભયંકર અને ઘાતક રોગ સમજે છે જો તો ખરા આપણે બધાય મુક્ત થવા નીકળેલા મુમુક્ષુઓ છીએ આપણે આપણી સમજણને જો બદલીએ નહીં અને બસ ખાલી હાલ્યા જ કરીશું હાલ્યા જ કરીશું હાલ્યા જ કરીશું સમજણનો ફેરફાર કરવાનો છે મુક્ત થવા માટે સમજણ બદલાય એટલે મુક્ત થઈ જવાય કલ્યાણનો માર્ગ એવો છે જેવી રીતે ગાડી લઈને આપણે માઇલોના માઇલો કાપીએ એવો પગથી દોડવાનો માર્ગ નથી કલ્યાણનો કલ્યાણનો માર્ગ વિચારથી દોડવાનો છે પંચાળાનું પહેલું વચનામૃત મહારાજ કે વિચારને પામ્યો હોય વિચાર કયો વિચાર મુક્ત પુરુષ આપણે બધાને થવું છે અક્ષરધામમાં જવું છે ને બોલો હે છે જ અહીં આગળ આ એ ખરું શિખંડપુરી જમીન કેમ અક્ષરધામમાં જ બેઠા છે ને મહારાજે કહ્યું જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે જેને દેહ મૂકીને પામવા હતા તો દેહ છતાં જ મળ્યા છે ગઢડા અંત્યનું બીજું જેને પરમપદ કહીએ મોક્ષ કહીએ એને છતે દેહે જ પામ્યો છે મહારાજે અંત્યના બીજામાં કીધું પણ આપણે અક્ષરધામની સભામાં જ બેઠા છે પણ મુક્ત ભાવ આપણી અંદર અખંડ કેળવાયેલો રહેતો નથી આપણે મુક્ત ભાવને અખંડ કેળવવો છે હવે કેળવવા માટે શું કરવું પડશે તો કેવી રીતે કેળવાશે ભજન સ્મરણ અને વિચાર ભગવાનનું ભજન હશે ભગવાનનું સ્મરણ હશે અને સદગુરુ અને સત્શાસ્ત્રના વાતોનો વિચાર હશે તો આપણી અંદર મુક્ત ભાવ અખંડ કેળવાયેલો રહેશે તમે જોજો કે આપણે જ્યારે જ્યારે પણ મુક્ત ભાવે વર્તી શક્યા હોય ને એ સમયે આપણી પાસે ત્રણ વસ્તુ હશે તો જ આપણે વર્તી શક્યા હોઈશું એક ભજન બીજું ભગવાનનું સ્મરણ અને ત્રીજો વિચાર આ ત્રણ વસ્તુ હશે તો મુક્ત ભાવે વર્તાશે આ ત્રણ વસ્તુ નહીં હોય તો નહીં વર્તાય શિવલાલ શેઠના પિતા ભગા દોશી એનો એક ચાકર ઘી ઘીનો લોટો લઈને ઉતરતો તો દાદર ઉપર પડ્યો ઘીનો લોટો ઢોળાઈ ગયો એ ઢોળાઈ ગયો આખો ભગા દોશી બહુ ધુઆપુઆ થયા તું આવો છો તું આવો છો તું આવો છો ધ્યાન રાખતો નથી ઘણું બધું કીધું પણ શિવલાલ શેઠ કાંઈ બોલ્યા નહીં શિવલાલ શેઠ કે બાપા હું કરવા ખીજાવ છો આમે આ ઘી પેટમાં નાખ્યું હોત તો ઢોળાવાનું જ હતું ને આમે એની વિષ્ટાત થવાની હતી ને તો આ વહેલું ઢોળાઈ ગયું આ વિચાર ઢોળાઈ જ ગયું છે હવે હવે તમે ગમે એટલા ધુઆપુઆ થાવ ગુસ્સે થાવ એનો કોઈ અર્થ નથી પતી ગઈ બાજી પૂરી થઈ ગઈ છે એને ખાલી એટલું જ કહેવાની જરૂર છે કે ફરી વખત ધ્યાન રાખજો ચાલો આવું કંઈક થયું ઘરમાં ઘરમાં કઈક તોડી નાખ્યું કોઈક થી તૂટી ગયું તમારા ઘરવાળાથી તૂટ્યું છોકરાથી તૂટ્યું ગમે એનાથી તૂટ્યું ટીવી તૂટી ગયું મિક્સર તૂટી ગયું મોઘા મોગી વસ્તુ તૂટી ગઈ હવે જોઈન્ટ થવાની છે નથી થવાની તૂટી ગયું એ હવે ગાર્બેજ જ કરવાનું છે પણ એ તૂટી ગયા પછીથી આપણે જે બે કલાક અપસેટ થઈએ એની પાછળનું કારણ એ છે આપણી પાસે વિચાર નથી આપણી પાસે ભજન નથી આપણી પાસે સ્મરણ નથી આપણને થાય બે કલાક પૂવા થાવ બે કલાકનો સમય આની પાછળ બગાડું એના કરતા જેનાથી પડ્યું છે જેનાથી તૂટ્યું છે એટલું જ કહો ફરી વખત આવું કરવામાં ધ્યાન રાખજો ભજન સ્મરણને વિચારમાં લાગી જાવ મારે તો અક્ષરધામના અનાદિ મુક્ત થવું છે એ પંક્તિમાં જઈને બેસવું છે એ ચિદાકાશ મધ્યે જે અનંત મુક્ત એ મૂર્તિનું સુખ લે છે મૂર્તિના સુખના ભોગતા છતે દેહ થાવું છે એ વિચારમાં મંડ્યારો એ વિચારની દોરી પકડી રાખવી પડે આપણી પાસે મકાન બાંધવાની દોરીઓ પકડાયેલી રહે છે મારે મકાન કરવું છે મારે મકાન લેવું છે મારે મકાન લેવું છે એપાર્ટમેન્ટ છે આવે મકાન લેવું છે દોરી સતત પકડાયેલી રહે છે તમે જોજો એપાર્ટમેન્ટમાં તમે રહેતા હશો તમારે મકાન લેવું છે તમને દોરી પકડાઈ ગઈ એટલે શું થશે તમે જેને મળશો ને એને શું કહેશો મકાન લેવું છે કંઈ હોય તો જોજો મકાન લેવું છે પિસ્કાટવેમાં લેવું છે જોજો આ ખાસ જોજો અને ખાસ ત્રણ બેડરૂમ વાળું જોઈએ છે પાછળ મોટો યાર્ડ હોય ને એવું લેવું છે આમ અંદર જઈએ તો રસોડું તરત આવી જાય ને એવું જોઈએ આમ નીચે જઈએ એટલે સીધી બેડરૂમ આવી જાય ને એવું જોઈએ અને લોન્ડ્રી ડાબી બાજુએ જોઈએ આટલું બધું આપણે દોરી પકડીને લઈએ ક્યાં સુધી જ્યાં સુધી બોલો મકાન ના મળે ત્યાં સુધી ગાડી જોઈતી હોય તો ગાડીની દોરી પકડી આલ્યા છે આપણે

એ પત્તા સુધી આપણે દોરી છોડતા નથી આપણી એક જ નબળાઈ છે આપણે એવું ચોક્કસ નક્કી કરીએ છીએ મારે મૂર્તિમય થાવું છે મારે મુક્ત ભાવે રહેવું છે પણ એ દોરી આપણે પકડી રાખતા નથી છૂટી જાય છે આ કથા વાર્તા કરવા પાછળનો આશય એ છે વારે વારે છૂટે છે ને વારે વારે કથા વાર્તા પાછી પકડાવે આ કથા વાર્તાનો પાવર ચડશે ને એટલે ફરી પાછું આમ બસ આજે સ્વામીએ કીધું તું આ હવે તો પકડી રાખવું છે ભજન સ્મરણ મૂર્તિ વૃત્તિ મુક્ત ભાવ આવે પકડી રાખવું ફરી પાછું થોડો સમય થાય ફરી પાછું ભૂલાઈ જાય ઓલું ના ભૂલાય ઓલું ભૂલાય કોઈ ભૂલાવા મથે ને ઓલા કે અરે યાર અત્યારે ચેષ્ટા ચાલે છે છોડો ના ના એકવાર આટલી વાત પતી જાવ તો મારે મકાન લેવાનું છે ચેષ્ટા તો થવાની જ છે અરે ભાઈ આરતીનો ટાઈમ થયો વાંધો નહીં હવે અમને આપણે આ અવસરે પહોંચી જશું છેલ્લી લીટીએ પહોંચું ચોક્કસ આરતી આપણે કરવાની જોઈએ ને મંદિરમાં શું કરવા આવે છે પણ આ વાત ચાલે છે ને કહે છે કે આ જગ્યાએ તો સાંભળી લેવા દો ને મને સમજાયું આ દોરી પકડી રાખીએ છીએ વિચાર જો આ લોકનું જ્યારે મેળવવું છે ત્યારે ભજન પણ એનું સ્મરણ પણ એનું અને વિચાર પણ એનો અને જ્યારે આપણને મળે છે ત્યારે આપણે ઠરીએ છીએ એમ આપણું બહુ મોટું લક્ષ છે મૂર્તિ ધામ અનાદિ મુક્તોની સભા એ વિચાર એ સ્મરણ અને ભજન પકડી રાખવું પડે તો પછી આપણને એવું ગોતવાની ઈચ્છા થાય એવું ગોતવાની તોય ઈચ્છા થાય પણ આપણી દોરીઓ અને આપણા વિચારને બધું કંઈક જુદું હોય છે એના કારણે આપણે ધક્કા બહુ ખાઈએ છીએ એટલે આ વિચારને પકડી રાખવા માટેની મહેનતમાં સતત મંડ્યા રહેવું શિવલાલ શેઠ ભગા દોશી અદા ઘટપુર છે ને રસ્તા વચ્ચે કપાસ જોયો અરે કે જોતો ખરોલા અદા આ કેવો કપાસ પણ જો મને લાગે છે વીઘાના બે હજાર તો થવા જોઈએ અને હો વીઘા છે હો વીઘા છે એટલે બે લાખ થશે આમ ખેતર વચ્ચે કપાસ આવ્યો કોકની સિંગ આવી બીજું આવ્યું જે આવ્યું બધાના ભાવતાલ કરતા ગયા લોકો અને ગઠપુર આવી ગયું જતા હતા ક્યાં મહારાજના દર્શને મહારાજના દર્શન કર્યા પાછા વળ્યા બે દી તો ગટપુરમાં તો સંતો રહ્યા એટલે કથા વાર્તા ભ્રમ થઈ ગયા બધા જ પાછા વળવાના થયા એટલે શિવલાલ શેઠે કીધું બાપા એક ગાડું હાલશે કે દસ બાર ગાળા લઈ લઈએ અરે ગઠપુરમાંથી ભાડે એટલે ભગા દોષી કે કે બેટા એમાં શું કામ આપણે તો ત્રણ જણા આવ્યા છે અને એક ગાળામાં જતા રહીશું બાર ગાળા શું કરવા છે કે બાપા પેલો રસ્તા વચ્ચે તલ હતા અને કપાસ હતા અને શેરડી હતી ને બધું ભરી લઈએ ને કે ગાળામાં આપણે એટલે એ ક્યાં આપણું હતું એ તો કોકનું હતું એ કોકનું હતું તો હું કરવા આખા રસ્તે પંચાત કરી કોકનું હતું તો ભજન કરવું હતું ને આપણા નથી તલ આપણા નથી કપાસ તો એના ભાવ કાઢીને કાકા એ કર્યું એના માળા શિવલાલના હાથમાં સાધુના સમાગમે કરીને ભજન સ્મરણ અને વિચાર પકડેલો રહેલો હતો ભગાદોશી અને અદાદોષી પાસે એટલો સોલિડ વિચાર નહોતો પકડાયેલો એટલે ભજન સ્મરણમાં વીક પડી ગયા આપણી પાસે પણ ભજન સ્મરણ અને વિચારની દોરી જો પકડાયેલી નહીં હોય તો આવું જ કંઈક થશે મુક્ત પુરુષને જો માઇક પંચ વિષયના ભોગ મળે તો વિષય ભોગને અતિ ભયંકર અને ઘાતક રોગ સમજે છે અને તેમને વિષયને દેખીને મનમાં આનંદ ન થાય પણ વિષયોને પોતાના પરમ શત્રુ સમાન જુએ છે સિંહ અને સર્પને જોઈને જેમ ત્રાસ થાય છે તેમ જે શ્રી હરિના દાસ છે તે વિષયોને તેવા દેખે છે આપણે ભગવાનના કેટલા દાસ થયા એ આના પરથી જ ખબર પડી જાય આપણને વિષયો સર્પ અને સિંહ જેવા લાગ્યા છે આપણને સર્પ જેવા કે સિંહ જેવા વિષય લાગ્યા મનગમતું પદાર્થ મળે ત્યારે આપણને એમ થાય કે આ તો સર્પ મળી ગયો મને સિંહ મળી ગયો આપણો સંકલ્પ હોય અને ભગવાન પૂરો કરે તો આપણને આનંદ થાય કે દુઃખ થાય બોલો તો આપણે સંકલ્પ કર્યો હોય કે મારે આવું ખાવું છે મારે આવું જોઈએ છે મારે આવું જોઈએ અને ભગવાન પૂરો દે આપણો સંકલ્પ તો આનંદ થાય કે દુઃખ થાય આનંદ થાય પણ ખરેખર થવું શું જોઈએ મહારાજે પ્રથમના ચૌદમાં એમ કીધું પાકો હરિભગત કોને કહેવાય પાકો ગ્રહસ્થ તો મહારાજ કે ભગવાન જેમ જેમ સુખ આપે એમ એમ એને એમ થાય કે રખે મને આમાં બંધન ના થઈ જાય આવું થાય એને પાકો કીધો અને આપણે આપણે કેવા પાકા કહેવાયે હું ગમે તે વિચારું મહારાજ કરી જ નાખે છે મહારાજ કરી જ નાખે છે એ તો બંધનમાં મૂકે છે મહારાજ આપણને આપણે આપણે હારી મોઘા મોગી ગાડી જોતી હોય ને ભગવાન આપણને દઈ દે તો ભગવાને આપણને છૂટા કર્યા બંધનમાં મૂક્યા બંધનમાં મૂક્યા આપણી ઈચ્છા પ્રમાણેનું ભગવાન આ લોકમાં બધું જ કરે એ તો બંધન છે ભગવાનને કહેવું પ્રભુ ક્યારેક હું ધારું ને તો એ થોડી બ્રેકો મારવી ક્યારેક છે ને પ્રભુ થોડા બમ્પ મૂકવા ગાડી ધીરી પાડવી બહુ સ્પીડમાં ના ક્યાં કરવી મારે થોડીક ધીરી પાડ દેવી મારું બધું ધાર્યું ના કરતા મને તો તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આ કીર્તન પછી કહેવાનું કે પ્રભુ મને તો છે ને આ કીર્તન ગાતા ઘણી ટેવ છે સંકલ્પ કરવાની આ ગાઈ રહ્યા પછી પણ મારી પાસે આ કીર્તનનો વિચાર નથી રહેવાનો પેલો વાળો જ આવવાનો પાછો એટલે તમાર સંભાળ લેવું બાકી બધા મારા સંકલ્પ પૂરા ના કરવા આવું મહારાજને કેટલા કહો છો કે મહારાજ બધા મારા સંકલ્પ પૂરા ના કરી દેતા કોઈ નથી કહેતા સારું તો મહારાજ ને એવું કેટલા કહો છો કે મહારાજ હું કઈક વિચારું મહારાજ કઈ પ્રાર્થના કરું પૂરું કરજો હા એવું કેટલા છો એવું નથી તો સ્થિત સભા ભાઈ આગળ હું મારો ભૂલો પડી જઉં છું પેલું મને કેવું હું મારા લેવલ થી જોઉં ને એટલે મને એવું લાગે કે પેલું કે દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી કઈ વાંધો નહીં આ તો ધીરે ધીરે ઓળખાઈ જશો ભેગારો છે એટલે સિંહ અને સર્પને જોઈને જેમ ત્રાસ થાય સિંહને કોઈ જોવે સર્પને જોવે તો ત્રાસ થઈ જાય ને જોવાથી એવી રીતે વિષયને શત્રુ સમાન જોવે વડોદરામાં ગોપાળન સ્વામી નિત્યાનંદ સ્વામી શુક મુનિ નિષ્કુળાન સ્વામી આ બધા ગયા હતા સંતો તે નિષ્કુળાન સ્વામીને ઉપવાસ હતો સ્વામી તો આમ બહુ ત્યાગ વૈરાગવાળા હતા ને એટલે ઉપવાસ હતો સદગુરુએ એમના સેવકોને કહ્યું કે પારના માટે એક એક પડ્યો બરફીનો સ્વામી માટે મૂકી આવો અમારે એવું હોય ઉપવાસ હોય ને બીજે દિવસે પારના હોય ને એને જમાડવાનો બહુ મોટો મહિમા તમે રેગ્યુલર જમો તો કોણ પૂછે તમને પણ ઉપવાસ કરો એટલે બીજે દિવસે તમારો મહિમા જબરો હોય બધા જમાડે પરાને જમાડે પેંડા આપે બરફી આપે હલવો આપે મોહનથાળ આપે લાડુ આપે જેવું જોઈએ એવું તમને બનાવી દે કારણ કે ઉપવાસ વાળા છો કરી તો ભેગા આવીને તમે પછી કેવું થાય મોટા મોટા પોતાના શિષ્યોને એવું કીધું કે સ્વામી માટે એક એક બરફીનો પડ્યો માટે તે નિષ્કુળાન સ્વામી નાહીને આવ્યા અને પોતાના આસને પાંચ બરફીના પડિયા જોયા આ એક બરફીનો પડિયો એક બટકું ના લે એના આસને કેટલા પડ્યા પાંચ આપણે હોઈએ તો વાહ કેવા દયાળુ સદગુરુ સંતો છે કબાટ કઈ બાજુ છે મૂકી દો હાલશે રોજ હનિસ્કોડન સ્વામી જો જેને સર્પ જેવો સિંહ જેવો વિષય લાગે ની વૃત્તિ કેવી હોય એ કે છે સેવક મોરાર ચરણ પૂછ્યું સેવક મોરાર ચરણ ને સ્વામી એ પૂછ્યું આ શું ઢાંકેલું છે એ કહે સદગુરુ એ કરાવવા બરફી પેંડાના પડિયા મોકલ્યા છે સ્વામીએ તરત કેળ બાંધી અને સભામાં જઈને દંડવટ કર્યા પેલા સદ્ગુરુને સદગુરુ સંતોન ગોપાળનસોંઈને બધાને ગોપાળનસોંઈ કે કેમ નિષ્કુળન સ્વામીએ સભામાં સૌને વા કેમ દંડવટ કરો છો સ્વામી તમે અચાનક અત્યારે આવીને રાખો રાખો કેમ આટલા બધા દંડવટ નિસ્કુળન સ્વામી સભામાં બધાને વાત કરવા લાગ્યા કે એક વાત મારે કેવી છે એક ડોશી હતી અને એક રાજાનો કુંવર એ બેને બાળપણથી સ્નેહ હતો તે કુંવર કે કે મારા યોગ્ય કામ હોય તો કહેજો પેલા કુંવર રાજાના કુંવર આરે હેત હતું એટલે બધા સંતો આમ ધ્યાનથી સાંભળવા લાગ્યા કે નિષ્કુળન સ્વામી અચાનક હવારમાં વાત કરવા આવ્યા સાંભળો સાંભળો સ્વામીની વાત તો અમે સાંભળવા જેવી હોય તે એક વાર એની ઝૂંપડીએ કૂતરી પેઠી કોણી પેલી ડોસીની નાનો કૂબો હતો ને કૂતરી પેઠી હવે આને કીધેલું કુંવરને કુંવરે કીધેલું કંઈ કામ હોય તો મને કહેવાનું એટલે ડોસીમાં એ કીધું તેને કુંવરને વાત કરી ત્યાં કુંવરે તોપું મગાવી અને કુતરી સહિત કુબાને ઉડાડી દીધો ઠેસ લો નાખ્યો ડોસીના દુઃખનો એમ ડોસીને ઠેકાને હું છું હવે નિષ્કુળાન સ્વામી દ્રષ્ટાંત આપે છે કે ડોસી હતી ને એને ઠેકાને હું છું અને ભૂખરૂપી કૂતરી પેટમાં બેઠી છે તે એક તોપે એક પડ્યો તે તેમ કુંવરને ઠેકાને તમે સૌ છો સદગુરુ સંતો કે કુંવરને ઠેકાને તમે છો ડોસીને ઠેકાને હું છું અને કૂત્રીની જગ્યાએ મારી ભૂખ છે અને પડિયાને જગ્યાએ તોપ છે ઓલાનો તો એક તોપે આખો કૂબો ઉડી ગયો મને પાંચ પાંચ તોપુ તમે માંડી છે તો હું થશે મારી દશા મારો કૂબો રહેશે ખરો હું તો અહીંથી હમણાં જ નીકળું છું ત્યારે ગોપાળન સ્વામી કે તમે તમારી મેળે રોટલા કરીને ખાજો પણ પછી રો અહીં આગળ સ્વામી કે હારું સ્વામી તો હવે મારા કોઈ કોઈથી બરફીક પેંડો મોકલતા નહીં કેવા વૈરાગવાળા ને કેવા ત્યાગવાળા મોટા ભગવાનના જે ભગવાનમાં મસ્ત પુરુષો કોઈ પણ હોય જેને ભગવાનમાં લગ્ની લાગી ગઈ છે ને એને આ લોકના કોઈ પણ વિષયોમાં રાગ નથી હોતો તો આપણને થાય કે આપણે વિષયોનો યોગ કરતા તો ભગવાનના મોટા પુરુષોને ભગવાનના મોટા ભક્તોને જોતા હોઈએ છે તો એનું પાછળનું કારણ એ છે કે મોટા ગુનાદિતતાન વાતોમાં કીધું કે આ સાધુ તો ભગવાનથી પળ માત્ર છેટે રહે એવા નથી રહ્યા છે એ કોઈ જીવના કલ્યાણને અર્થે રહ્યા છે શું નિષ્કુળાનંદ સ્વામીને બરફીને પેંડા ન ભાવે અને સ્વામીને આટલો વૈરાગ તો શું ગોપાળન જોઈને વૈરાગ્ય નહીં હોય શું મુક્તાનંદ જોઈને વૈરાગ્ય નહીં હોય એ શું પેંડાને બરફી ખાવાવાળા હશે ના પરંતુ નિષ્કુળ સ્વામી માટેનું એક પાત્ર શ્રીજી મહારાજે સેમ્પલ એવો બનાવ્યો કે જેનાથી પાછલા ત્યાગીઓને ખબર પડે કે તમારું સાધુ જીવન સાના માટે છે પેંડાને બરફી માટે નથી નથી લોકો આપણે આમ નીકળતા ત્યારે અહીં તો નહીં પણ દેશમાં આમ કે ચોખ્ખા ઘીના આલ્યા કે હા ભાઈ અમે ચોખ્ખા ઘીના આવો તો ખરા પાંચ દી રહેવા તો ખબર પડે ચોખ્ખા ઘીના કેવા છે તો ખબર પડે ને મોટા પુરુષોએ ગ્રહણ કર્યું બીજા જીવના કલ્યાણને અર્થે પણ એ મોટાના હૃદયમાં કેવું હોય ખબર છે એને તમે ગમે એટલું સારું જમાડો ગમે એટલું સારું પીવડાવો એને તમે ગમે એવી મખવલની પથારી આપો પણ જેની વૃત્તિ ભગવાનમાં લાગી ગઈ છે ને એની માટે તો એવું લાગે એને વિષ્ટા ખાવું છું અને પેશા પીવું છું આવી સમજણ હોય એની સમજણ એવી હોય એની દ્રષ્ટિ પણ એવી હોય એનો વિચાર પણ એવો હોય ક્રિયા આપણા જેવી જ છે સેમ પણ બેમાં આસમાન જમીનનો ફેર હોય આપણી પૂજા થતી હોય આપણી પ્રતિષ્ઠા થતી હોય આપણને મોટા હાર પહેરાવાતા હોય ને તો આપણને એમ થાય કે ભાઈ છું કંઈક હા પહેરાવે છે ને આટલા મોટા ભગવાનને મોટાને શું લાગતું એ ખબર છે મને સર્પ ગળામાં નાખે છે એની સમજણ એવી હોય પ્રકરણ બેતાલીસમાં ભક્ત ચિંતામણીના પ્રકરણ બેતાલીસમાં સમજણ શ્રીજી મહારાજે કીધું છે રામાનંદ સ્વામીને કે મને કોઈ ગળામાં હાર પહેરાવે તો સર્પ પહેરાવે એવું લાગે છે મને કોઈ સારા મેવા મીઠાઈ આપે ને તો મને વિષ્ટા જમાડતા એવું લાગે છે પણ તોય મહારાજ એટલા વૈરાગી હતા ભાર નામે રૂમાલ રાખવો ગમતો નહોતો તો પણ એ શ્રીજી મહારાજ આ સત્સંગમાં આવીને આપણા ભાવને ગ્રહણ કરવા લાગ્યા ભાર નામે રૂમાલ ના રાખે એ કિલો કિલોના સોનાના મુંગટ પહેરીને ઉભા રહે મહારાજ તો એના એ જ છે કે બદલાઈ ગયા એ વખતે જુદા હતા અને અત્યારે જુદા નથી એ જ છે પણ જીવના કલ્યાણને અર્થે જો ભગવાન અને મોટા એવું અંગીકાર જ ના કરે તો જીવની દશા શું થાય શું થાય પણ ઓળખાય નહીં ઓળખાય નહીં ગોપાલ સ્વામી નિ ગુણાનંદ સ્વામીએ લખ્યું કે કૃપાનંદ સ્વામી એવા કે કૃપાનંદ સ્વામીને જો ભગવાનની આજ્ઞા લોપાય થોડીક પણ ભગવાનની આજ્ઞા લોપાય તો સ્વામીને ગળામાં ઊની કોષ ગાલો અને જેટલું દુઃખ થાય એટલું દુઃખ થાય ગરમ ગરમ કોષ નાખી દો ગળામાં કેવું દુઃખ થાય એટલું સ્વામીને દુઃખ થાય સ્વપ્નનો ઉપવાસ તો કોઈ દી સ્વામી કે આવે જ નહીં આવે તો તાળું ફાટી જાય આવા કૃપાનંદ સ્વામી એ ગંગા નદી જેવા એને સ્વામીએ કેવી ઉપમા આપી ગંગા નદી જેવા અને સ્વામી કે ગોપાળન સ્વામી છે ને તો દરિયા જેવા દરિયા જેવા ઓળખાય જ નહીં ઓળખાય જ નહીં પેલું વડોદરામાં સ્વામી રહ્યા સામે સાંખિયો બાઈઓનું મંદિર અને સાંખ્યો બાઈઓને ભાઈઓને રસોઈ પર રસોઈઓ આવે અને મોટા સાધુને તો વિષયનો નિષેધ જ હોય અહીંયા આગળ ગુરુજી આવે ને તો એક બે દિવસ મને પેલી પીરસવાની ટેવ બહુ તો એક બે દિવસ તો કશું બોલે નહીં એક બે દિવસ પીરસવા દે સંતોનું પીરસ તો કે કાંઈ હોય પછી વોર્નિંગ મૂકી દે નિષ્કામ આગ્રહ કરીને નહીં પીરસવાનું હા કોઈને જોઈતું એટલું જ દેવાનું એમ કહી દે ભગવાનના મોટા સાધુ બધી રીતની ખબર રાખે લોયામાં જયારે સૌથી પેલા ઘનશ્યામ મહારાજ પધરાવે ત્યારે જે પૂજારી હોય એટલે પછી શું થાય ત્યાં બહુ અમારે પ્રેમી ભગત છે આપણા હરિદાસ હરિદાસભાઈ તેર ચૌદ જાતના નાસ્તા મહારાજ ને ધરાવે રોજ હવારમાં ચોખ્ખા સંતોના બનાયેલા પછી એ થાળી ઉતરે સાડા આઠ નવ વાગે આવે ભગવાન પાયાથી એટલે આમ મૂકી હોય ને પછી પછી દસ વાગે ને એટલે મોટા સાધુ બધી નજર રાખતા હોય પેલા સાધુએ ગઈકાલ હવેલી જોઈ તો મહારાજે નજરમાં રાખી લીધા હતા ભાઈ ટાઈમે તીર મારી દીધું એમ ગુરુજી જોયા કરે પછી એક દિવસ બપોરની કથામાં ગુરુજી કે હારું આ થાળ આપણે ઘનશ્યામ મહારાજને ધરાવીએ છીએ નાસ્તા બધા ફૂલ હોય પછી મારા જ જમે છે કે પછી કંઈક દસ વાગે કેમ આપણે પંક્તિ બાર વાગે થાય છે દસ વાગે થાળી કેમ ઓછી થઈ જાય છે કંઈ મહારાજ જમી જાય છે રોજ કે મારા દેતા નથી થાળ પાછો કે કોઈ હરિભગતને દઈ દો છો ઓલા સ્વામી બહુ નિખાલસ હતા અમારે સ્વામી બોલ્યા કે ગુરુજી એ તો જે જે ભગવાનનું થાય એ પૂજારીનું થાય કે જે ભગવાનનું થાય એ પૂજારીનું થાય ત્યારે ગુરુજીએ નિયમ આપેલો કે આપણે જ્યાં જ્યાં મહારાજ પધરાવીએ અને મહારાજ પધરાવ્યા એટલે રોજ મહારાજને તો પાકા થાળ થાય મહારાજને તો રોજ હવારનો બપોરનો થાળ હોય એટલે એક મિષ્ટાનને એક ફરસાણ હોય છેવટે સંતો સેવ પણ બનાવી રાખે એટલે તાજું ફરસાણ ના બનાવ્યું હોય તો સેવ અને એક મિષ્ટાન બપોરના થાળમાં હોય જ હાંજના અત્યારના થાળમાં ઘીની પૂરી ભગવાનને હોય જ રોજ ભગવાનને ઘીની પૂરી હોય હવે તમે વિચારો કે રોજ જો અમે એ બધું જમતા થઈ જઈએ તો કથા કરીએ વાર રહીએ ખરા ગુરુજી કે જો સાંભળી લો આજે અહીં કાયદો કરું છું એ બધે લાગુ પડશે જ્યાં જ્યાં મહારાજ પધરાવીએ ભવિષ્યમાં આ તો ઠેક ગુરુજીએ જ્યારે લોયામાં પધરાવે ને તે દી કીધેલું કે ભગવાનને ધરાવવાનું ભગવાનને ધરાવીને હરિભગતને પ્રસાદી દઈ દેવાની આપણે ક્યારે જમવાનું હરિભગતની રસોઈ હોય હરિભગતે રસોઈ આપી હોય આપણને પાછું એને આગ્રહપૂર્વક કીધું હોય કે સ્વામી જમજો તો જમવાનું બાકી છે ને આપી દેવાનું આપણી માટે નહીં કાઢી નાખવાનું હવે અમેરિકામાં તો મિષ્ટાન આપીએ તે હરિભગત કે સ્વામી બહુ મિષ્ટાન ના દેતા એક જ બટકું દેજો હવે મિષ્ટાની નથી અડતા ઉપર કેટલીક વાર જેનો થાળ હોય ને પ્રસાદી દેવા માટે કોથળી તૈયાર કરી હોય ને તો પહેલેથી જ કહી દેસો મિષ્ટાન કાઢ નાખો મેં કીધું અમારે નહીં ખાવાનું તમારે નહીં ખાવાનું તો પધરાવું કોને આ કોને પધરાવું પણ મોટા સંતો એટલો નિષેધ રાખે એટલો નિષેધ રાખે કે હું પીરશું કે જ્યારે ગુરુજી કે હું પીરશું કે પછી જ્યારે કોઈની રસોઈ હોય ને આગ્રહપૂર્વક એને ભાવથી કીધું હોય કે જમો તો જ બાકી કોઈએ અમસ્તું રસોઈ આપી દીધી રસોઈ કરજો તો નહીં જમવાનું પાછું પણ એને કીધું હોય આગ્રહપૂર્વક કે ના જમજો જ તો જ આપણે મોઢામાં લેવાનું બાકી આપણો સાદો થાળ બરાબર છે આપણી માટે તો ભગવાન માટે બધું જ કરો પણ પોતા માટે નહીં કારણ કે એવું જો રહે તો જ ભજનને અને સત્સંગ થાય નહીં તો રેમાંથી ઊંચું જ ના આવે ગોપાળન સ્વામી સાંખ્યો કે બાઈઓને બહુ રસોઈ જાય બહુ રસોઈ જાય ગોપાળન સ્વામી કે આપણે યુવાનીમાં બહુ રસોઈ નહીં હારી જાઓ બાઈઓને કયાઓ એક પીઢ હરિભગતને મોકલ્યા તે બાઈઓએ રસોઈ બંધ કરી દીધી કારણ કે સ્વામીનો બહુ મહિમા હતો પણ બે પાંચ બાયો એમાં હશે ને થોડી ગ્રેજ્યુએટ થઈ લઈ હશે કદાચ એ જમાનામાં એ વિચારે ખરું ગોપાળન સ્વામીએ ના પાડી એટલે આવે હરિભગતને તો શું હોય રસોઈ દેવી હોય તમે ના લો તો બીજે દે હરિભગતને તો આવું જ હોય કે તમે તમે નથી રસોઈ લેતા તો બીજાને દઈ દે એટલે બાઈઓના મંદિરે રસોઈઓ બંધ થઈ એટલે શું થયું કે બધો ફ્લો ગોપાળન સ્વામીના મંદિર તરફ આવવા માંડ્યો ભાઈઓના મંદિર તરફ પહેલાં બે મંદિરો નોખા ને બધે એટલે પછી સંતોના રસોઈ આવવા માંડી એટલે સંતોને પહેલાં બે ચાર દિવસે એક રસોઈ હતી એની જગ્યાએ હવે એવું થઈ ગયું કે ડેલીની એક રસોઈ થઈ ગઈ હવે પેલી જે બાઈઓ હતી એને બહુ કંઈ નજર ના રાખી પણ પેલી ભણેલી ગણેલી હશે ને એને જોઈએ રાખ્યું મારું સારું આ કંઈક ગજબ ન થયું આ તો ગોપાળન સ્વામી ત્યાં લાઈનો પડી ગઈ રસોઈની આપણે ત્યાં બંધ કરાવી દીધું સ્વામીએ અને એમને ત્યાં ચાલુ થઈ ગઈ તે પાછા તમારે જેવા કોક હોય ને પાછા એમના અંગતને સીઆઈડી એવા એક ભગતને બોલાવ્યા આ ગ્રેજ્યુએટ બાઈઓએ હા ભગતને કહે કે જરા ગોપાળન સ્વામીનો જમવાનો ટાઈમ થયો જ કે અત્યારે જરા જોયા ને સ્વામી હું જમે છે જોઈને આવતા રહો કે કહેજો કેટલું જમે છે એ કહેજો સાંભળજો કેટલું જમે છે એ અને બીજું શું જમે છે એ અલ શેઠ કે આજે તો ઓલા ભગત ની રસોઈ હતી માલપુડા દુધપક ની રસોઈ હતી તો જાઓ જલ્દી કે જોયા હો સ્વામી હું જમે છે તે સ્વામી જમાડવા જ બેઠા હતા એ ટાઈમે અને આ શેઠ આવ્યા સંત જમે તે ભેડો હું જમુ રે દર્શન કરવા આવ્યા હતા જોવા આવ્યા હતા દર્શન કરવા ને જોવું બે માં બહુ ફેર જોવું એટલે આમ બરાબર ચકાસણી કરવી અને દર્શન કરવા ને ભાવથી કહો આ ભગવાન આ ભગવાનના મોટા પુરુષો આ ભગવાનના ભગવાનના સંતો આ આ ભક્તો જમે છે તો પૃથ્વી પર અનાજ પાકે છે આ જમે છે તો આનો દેહ ટકશે તો મારા જેવા કરોડોના કલ્યાણ કરશે આ પોતાના શરીરને નથી સાચવું છતાં આટલું મારા ભાવને લઈને સાચવે છે તો અબજોના આમાં કલ્યાણ થશે નીલકંઠ વર્ની પોતાના શરીરની સંભાળ નહોતા રાખતા રામાનંદ સ્વામી કે તમારે અમારા માટે તમારા શરીરની સંભાળ રાખવાની છે કારણ કે તમારા દ્વારા અમારે અનંત જીવોના કલ્યાણ કરવા છે રાખવાની છે બોલા શેઠ તો સંત જમે તે જમે કડી તો બોલ્યા મોઢે કરેલી હતી એટલે પણ આમ જોયા આમ ઊંચા થઈને હા ગોપાળન સ્વાઈ તો અંતરિયામી પુરુષ ઓળખી ગયા નજરને ઓળખી જાય મોટા સાધુ તો સ્વામીને પેલા દૂધપાક સાધુએ પીરસ્યો ને પછી માલપુડાની આવડી મોટી થપ્પી મૂકી સ્વામી કે આટલું બધું અરે સ્વામી આજ તો ઓલા શેઠ ઓલા બાઈ દીધેલી ને એ કે સ્વામી આજ તો બે પત્તર દૂધ ને બે થપ્પી માલપુડા જમવા જ પડશે સ્વામી કે સારું ત્યાં લાવો ભગતનો ભાવ છે તો સ્વામી ગટ ગટ પી ગયા દૂધપાક બીજો બીજી વખત પત્થર ભર્યું બીજી વખત માલપુડાની ની ને સ્વામી ગઢ ગટ ગટ જમી ગયા દૂધપાક ને માલપુડા સ્વામી કે બસ આજે તો આવે બીજું કાંઈ નહીં જોઈએ પેલા સાધુ આવે સ્વામી હજુ એક વખત લઈ લો ગોપાળન છે કે ત્યાર બીજું હું નાખ્યો દૂધ પાક અને માલપુડા સ્વામી જમ્યા અને પેલા શેઠ આયા હતા ને સીઆઈડી દર્શન કરીને પાછા ગયા હામે રિપોર્ટ લઈને બધો ઓલી તો ચાર બાઈઓ બેઠી ખબર લેવા હું જોઈ આવે હું જોઈ આવે કહો કહું ભગત કે પણ બેહવા તો દો મને આવી વાત પાછી જાણવાની ઈચ્છા બહુ હોય ને હું જોઈ આવ્યા અરે સ્વામીએ તો ત્રણ વખત દૂધ પાક લીધો પણ એ શેઠ જ્યારે આમ જોઈને પાછા વળ્યા ને ત્યારે સ્વામી એટલું બોલેલા કે શેઠ સાંભળો કે સિંહ છે ને વરસમાં એક જ વાર વિષય ભોગવે રોજના ભોગવે કે નારડા રોજ ભોગવે કબૂતરા રોજ ભોગવે સિંહ એવું પ્રાણી છે એ સિંહને વરસમાં એક જ વાર ભોગ કરે સિંહ બીજી વખત સિંહનની સામું ત્રણસો ને પાસઠ દિવસમાં ક્યારેય જોવે પણ નહીં એટલું અવિકારી પ્રાણી છે એ મજબૂત શા માટે છે એ એટલું બધું શક્તિશાળી શા માટે છે કારણ કે એના જીવનમાં વિકાર નથી એક જ વાર વરસમાં એક જ વાર સિંહનામું જોવે બીજી વખત સિંહનામું કોઈ દિવિકારી દ્રષ્ટિથી જોવાનું નહીં આવું છે અને કબૂતરા છે ને ખાય પથરા ઓલો ખાય માંસ આ કબૂતરા ખાય પથરા વિષય બહુ તે ગોપાળનંદ સ્વામી કે કબૂતરા રોજ વિષય ભોગવે અને સિંહ છે ને વરસમાં એક જ વાર વિષય ભોગવે અને જ્યાં સ્વામી આ કીધું તે શેઠને જ કાંઈ ખબર પડી નહીં આ મોટાના વચન બધા માર્મિક હોય ખબર પડે તો પડે નહીં તો છ વર્ષ પછી પડે દસ વર્ષ પછી પડે કેટલા જિંદગી જાય પછી પડે કોકને બીજા જન્મય પડે કે આવું કીધું તું મોટાએ આ એવું છે મોટાના શબ્દ બહુ મર્મવાળા હોય તે ગોપાળને શું કીધું પણ સમજાયું નહીં ત્યાં જઈને ભાઈઓને કે સ્વામી તો છે ને હું ગયો ત્યારે તો પથ્થર ભરેલું જ હતું ખબર નહીં આગળ કેટલી વાર લીધું હશે પણ મારી હામે તો ત્રણ વખત લીધું જ છે પણ ત્રણ વખત માલપુડાની થપ્પી લીધી એમ હા સારું સારું કે પછી તો આ ચાર બાઈઓ છે ને એક જ ચર્ચા એકાબીજા જોડે હવારથી હા સુધી રોજ માળા ને વચનાબદની ચર્ચા કરતી હતી આવી એક જ ચર્ચા આ મોટા કહેવાય છે આ મોટા શ્રીજી મહારાજે મોટા કર્યા ગોપાળન સ્વામીને ગુરુસ્થાને રાખ્યા બધાના આપણને બંધ કરાયું આપણે રોટલાને છાશ ખાવાની અને તત્તન પત્તર દૂધ પાક માલપુડા આપણે ખાઈએ તો આપણા ઇન્દ્રિયો ફાટી જાય અને એમના ઇન્દ્રિયો વસરે કહેવું પડે એ ચાર જણા ઘૂસપૂસ કરે પાછું એ ઘૂસપુસ ક્યાં ગઈ ખબર છે એના સંઘવાળા પાછા બાઈઓ આવતા હોય ને મંદિરમાં એનો સમાગમ કરવા ન્યા ઓલા જે પેલા એવા બાયો હતા ને જે અભન બહુ કાંઈ લપછ છપ નહીં ભજન કરવું એ તો બિચારા ભજન કરે કોઈ કે ભાઈ ગોપાળાન સ્વામીની ઓલી બાયો આવી વાત કરે છે કે ઓલી બાયો કે જો સ્વામી તો બહુ મોટા પુરુષ એ મોટાનું આપણે નામ અપાય આટલું જ કહી દે પણ ઓલી ચાર તો બરાબર મિશન ઉપાડેલું અને બરાબર ઓલી બાઈઓ જેટલી એને સંગતમાં બધામાં પ્રવર્ત્યું પણ થયું શું જતે દિવસે સંપ્રદાયના ઇતિહાસમાં લખાનું કે જે બાઈઓએ સ્વામીનો અવગુણ લીધો હતો એને રાત્રે સ્વપ્નમાં પુરુષના સ્વપ્ન આવવા લાગ્યા પુરુષના સ્વપ્ન આવે પુરુષના સ્વપ્ન આવે રાત્રે સ્વપ્નમાં અને જગતની આસક્તિઓ જાગી અને સાંખ્યોગી વર્તમાનને છોડી અને સંસારની અંદર ભટકી ગઈ બધી બાઈઓ કારણ કે મોટાના અભિપ્રાયને જાણી ન શકી એના કારણે ભગવાન અને ભગવાનને ધારી રહેલા મોટા પુરુષ માટે આ જગત તૃણવત હોય તૃણવત પણ એનો અભિપ્રાય એની જે સ્થિતિ એને આપણે ઉપરની દ્રષ્ટિથી જોઈએ તો ક્યારેય જણાતી નથી સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો જણાય કોઈ મોટા બહુ ગણાતા હોય ને એની મોટાની સૌથી મોટી પરીક્ષા શું ખબર છે એને તમે નીચામાં નીચા વર્તાવો ને તો પણ વર્તી શકે અને ઊંચામાં ઊંચા સ્થાને બેહાડો ને તો પણ એને કંઈ ફેર ના પડે એ સમજવાનું કે આ મોટા સિવાય બીજાથી ના થાય એક માણસ હાથ જોડીને ઊભો રહેતો હોય તે દિવસે જેવું હોય એવું એક લાખ માણસ હાથ જોડીને ઉભા રહે તો પણ એવો ને એવો સ્વભાવ એની એ જ રીત એનો એ જ વિચાર એની એ જ વાત એનું એ જ વર્તન એની એ જ દ્રષ્ટિ આ જ એનામ દેખાય બહુ મોટા અવ્યવસ્થામાં રહેતા હોય તો એટલા સુખી હોય વ્યવસ્થા વચ્ચે રહેતા હોય તો એટલા સુખી હોય અને આજે આપણે કહી શકીએ આપણા ગુરુજી લોયાના ધમધકતા તાપમાં છાપરામાં પણ રહી શકે છે અને અમેરિકાની અંદર આવીને એના મહેલમાં પણ રહી શકે છે એ સ્થિતિ છે સ્થિતિ વિના ના થાય ક્યાં ના થાય એક વખત તમે માનનો સ્વાદ ચાખ્યો એક વખત તમે તમારું સ્ટેટસ હું અરે ક્યાં વાત કરો છો અમેરિકાનું ટોયલેટ વાપર્યા પછી સમજાય છે ને અમેરિકાનું ટોયલેટ બાથરૂમ વાપર્યા પછી તમે જ્યારે ઇન્ડિયા જવાના હો ત્યારે તમારા સંબંધીને પેલું કહો પૈસા હું આપી દઈશ આવા તો મને મને અનુભવના દાખલા છે આ હરિભગતે ચોખ્ખું કીધેલું કે સ્વામી લોયા આવશું ખરા વર્ષો પહેલા પણ બાથરૂમનો જે ખર્ચો થાય અમે આપી દઈશું પણ બાથરૂમ છે ને અહીંની સિસ્ટમ પ્રમાણેના કરાવી દેજો એક જાડે જવાની ક્રિયાનું ટોયલેટનું ટબ એ પણ આપણને બંધન કરતા થઈ જાય છે અને મોટાને અનેકા અનેક પરિસ્થિતિઓ બંધન કરતાં ન થાય એ ભગવાનના મોટા પુરુષોની સ્થિતિ છે ભગવાનના ભક્તોની એ સ્થિતિ છે બધી જ પરિસ્થિતિમાં રહી શકે બધી જ પરિસ્થિતિમાં વર્તી શકે કોઈ વાત કોઈ વસ્તુ કોઈ પદાર્થ કોઈ વ્યક્તિ એનું બંધન ન બની શકે એ જે સ્થિતિ એવા મુક્ત પુરુષો એ અહીં આગળ મુક્ત એવાનું વર્ણન કરે છે કેવા મુક્તને આવું લાગે સિંહ અને સર્પ જેવા વિષયો લાગે જ્યાં સુધી વિષયમાં રાગ હોય ત્યાં સુધી દુઃખ રહે છે વિષયનો ત્યાગ કરે ત્યારે જ પરમ પરમ સુખી થવાય છે જેને સુખની ઈચ્છા હોય તેઓ પંચ વિષયમાં અતિશય દુઃખ દેખે છે અને પંચ વિષય ભોગવ્યાથી કાંઈ ભગવાન રાજી થતા નથી આવું સુગ્ય વિવેકી સંતો બરાબર સમજે છે કોને સમજવાનું છે આ બધું बोलो तो, परमा सुख की इच्छा जेहा विषय में दुख अति देखत तेहा भोगवे सोना रिजत भगवाना, भोग भोगवे सोना रिजत भगवाना, यूं समझत है संत सुजान

એ છબી રે તો એ કેવું પાછું આજ્ઞા કરીને આ તરંગની અંદર આગળ આવશે બધું જ શાને કરીને છે આજ્ઞાએ કરીને આજ્ઞા એ કરીને બાકી ભગવાન ભગવાનના મોટા સંતો ભક્તો એને કોઈ પણ પ્રકારનો સ્વાદ સંબંધી એવું નહીં કોઈ પણ પ્રકારનો માન સંબંધી હોય બીજા સંબંધી હોય બધું જ એને બહુ ગૌણ હોય છે છતાં પણ પકડી રાખે છે કોઈ જીવના કલ્યાણને અર્થે અને એવા મોટાની સ્થિતિ વાસ્તવિક આખા જગતને ક્યારે ખબર પડે ખબર છે એ જ્યારે આમ પેલો સાપ કાચડી ઉતારે ને સાપ કાચડી ઉતારે ને ત્યારે સાપ એવું ના કે કાલ હું કાચડી ઉતારવાનો છું સાપ કાચડી ઉતારે અચાનક જ સર્પ જ્યારે કાચડી ઉતારો ત્યારે અચાનક સાપ આમ કાચડી ઉતારીને આગળ હાલતો થઈ જાય એમ એવા ભગવાનના મોટા સંતો ભક્તો આ પૃથ્વી પર કદાચ ઘણી વખત ના ઓળખાય ના ઓળખાય કારણ કે આપણા જેવા થઈને રહેતા હોય આપણા જેવા વર્તતા હોય આપણી જોડે મળવા માટે આપણી જોડે હળી મળીને રહેવા માટે એટલે આપણી જેવા થઈને બધું જ આપણા જેવું ગ્રહણ કરે એટલે ન ઓળખાય પણ જે દિવસે આમ સંકલ્પ પડતો મૂકે ને કે મારું કાર્ય પૂરું થયું તે દિવસે બધો હંકેલો એક હારે એક જ સેકન્ડમાં ગ લે અને ત્યારે આપણે કહેવાનું રહી જાય કાંઈક પ્રાર્થના કરવાની હોત રહી જાય અને એ તો હંકેલ દીધું હોય એને જ પોટલું પૂરું થઈ ગયું ઉપસમ અવસ્થામાં જતા રહ્યા આવે બીજા કોઈક ગોતી લો એને તો ઉપસમ અવસ્થા ધારી લીધી હવે કંઈક કહેવાનું રહી ગયું છે તો હવે કોઈક બીજા ગોતો કે જે સાંભળીને ભગવાન સુધી આપણો મેસેજ પહોંચાડી શકે આવી દશા થાય એટલે ભગવાનને ભગવાનના મોટા પુરુષો એના થકી જ આવી સ્થિતિ થાય છે બીજી કોઈ રીતે પોતાની જાતે આ સ્થિતિ નથી થતી ભજન સ્મરણ વિચાર અને વિચાર પણ ક્યાંથી મળે છે એવાના સંઘથી મળે છે એવાના સંઘથી મળે ત્યારે ભગવાનને વાલા બનાય છે મહારાજ અહીં એમ કહે છે કે જેને પરમ સુખની ઈચ્છા હોય તેઓ પંચ વિષયમાં અતિશય દુઃખ દેખે છે પંચ વિષય ભોગવ્યાથી કાંઈ ભગવાન રાજી થતા નથી આવું સુગ્ય વિવેકી સંતો બરાબર સમજે છે આ તો વિવેકી સંતોને સમજવાનું છે પણ તમારથી ગ્રહણ થાય એટલું કરજો બાકી તો જે વિવેકી હશે અને સુગ્ય હશે સારું જાણકાર હશે એવા સંતો એના માટે ગ્રહણ કરવાનું છે તમારે તો થોડું થોડું આમાંથી ગ્રહણ થાય એટલું કરજો બાકી ચોક્કસ અમે ગ્રહણ કરવા માટેના પાક્કો પ્રયત્ન કરીશું એટલે તમારે કહેવા ના આવવું પડે કે સ્વામી તમારા માટે હતું એમ એટલે મેં તમને કીધું એટલે મહારાજે અહીં આગળ આવી પંચ વિષય સંબંધી વાત કરી છે હજુ મહારાજ આખા તરંગની અંદર પંચ વિષયનું તુચ્છપણું અને ભગવાનની મૂર્તિનું શાશ્વતપણું ભગવાનની મૂર્તિના સુખનું શાશ્વતપણું એના વિશેની ઘણી બધી વાતો કરશે એ વાતોને આપણે હરિચંદ્ર સાગરની કથા કરશું ત્યારે સાંભળશું અહીંયા આગળ સાત કળી પૂર્ણ થઈ છે ગણેશ્યા મહારાજ